आज श्रावणनो प्रथम शनिवार होवाथी मारुति मंदिरोमां भक्तोनी भीड़। हरणीना श्री भीड़भंजन मंदिर खाते शिवजी अने हनुमानजीना समन्वयनुं डेकोरेशन। आज श्रावण महीनानो प्रथम शनिवार होवाथी वडोदरा शहर जिला हनुमानजी मंदिर खाते मानव मेहरामण उमटी पड्यु। भावी भक्तो हनुमान दादा ने तेल तेमज सिंदूर अर्पण करी आराधना करी हती। खास करीने हरणी विस्तारमां आवेला श्री भीड़भंजन हनुमानजीना मंदिर खाते श्रावण महीनाना दर शनिवारे मेळो भराय छे। आ वर्षे शिवजी अने हनुमानजीनो समन्वय दर्शावतुं डेकोरेशन આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસને પવિત્ર અને પાવન માસ કીધો છે। શ્રાવણ માસની ગાથા પુરાણમાં બતાવે છે કે 12 માસની અંદર વિશેષ પૂજનનો માસ શ્રાવણ માસ કીધો છે અને ખાસ કરી શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું પૂજન અર્ચન થતું હોય છે। એટલું જ નહીં, દરેક દેવ દેવતાઓના શૃંગારો થતા હોય છે, હિંડોળા થતા હોય છે અને આ માસની અંદર દરેક ભક્તો શ્રદ્ધાળુ અને જનસમુદાય મંદિરો રોજ જતા હોય છે, કારણ કે આ મહિમા શ્રાવણ માસનો છે અને એનું પુરાણ શિવ પુરાણમાં વર્ણન બતાવ્યું છે। તો આજે સ્થિત ભીડભંજન માવતી મંદિરની અંદર હનુમાનજી મહારાજને શૃંગાર કરવામાં આવ્યા છે કે હનુમાનજી મહારાજ સ્વયં શિવનો એકાદશ રુદ્ર છે। શાસ્ત્રકારે બતાવ્યું છે કે 11મો અવતાર ભગવાન શિવનો એ હનુમાનજી મહારાજ છે અને તુલસીદાસે પોતાની હનુમાન ચાલીસામાં વર્ણવ્યું છે કે શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। એને કહેવાનો મતલબ એ છે કે શંકર પોતે જ સ્વયં કેસરી નંદન છે। તો આ ચોપાઈને ધ્યાનમાં લઈ આજે ભીડભંજન માવતી મંદિરને અમે શૃંગાર કરવામાં આવે છે કે શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને શિવલિંગમાંથી હનુમાનજી મહારાજનું પ્રાદુર્ભાવ થયો, પ્રાગટ્ય થાય અને આ ચોપાઈને સાકાર બનતી હોય કે શંકર સ્વયં કેસરી નંદન એ ચોપાઈ સાકાર થાય એ પ્રમાણેનું આજે ભીડભંજન માવતી મંદિર ડેકોરેશન કરવામાં આવ્યું છે।